નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અશ્વમેઘ વિદ્યાલય કિલ્લા પારડી હું સેજલ ઠાકોર આજે આપણે ભણીશું ધોરણ સાત ગુજરાતી મીડિયમ માટે વિષય છે સંસ્કૃત સંસ્કૃતમાં મિત્રો આપણે ભણીશું ચેપ્ટર નંબર સાત ચેપ્ટર નંબર સાતનું નામ છે વિશ્વાસ નૈવ કર્તવ્ય વિશ્વાસ એટલે વિશ્વાસ ને વત્તા એવ સંધિ છૂટી પડે તો ન વધતા એવ થાય ન એટલે કે ન અથવા તો નથી અને એવ એટલે જ અને કર્તવ્ય એટલે કરવું વિશ્વાસ ન જ કરવો વિશ્વાસ નેવ વ કર્તવ્ય નો ગુજરાતી અર્થ થાય છે વિશ્વાસ ન જ કરવો મિત્રો સંસ્કૃત સાહિત્યમાં નીતિનો ઉપદેશ આપતી અનેક પ્રાણી કથાઓ છે જેવી કે હિતોપ્રદેશ અને પંચતંત્ર નામના બે ગ્રંથ છે એ ગ્રંથમાં પ્રાણી કથાઓ અનેક ઘણી છે અને એ કથાઓમાં પ્રાણીઓને પાત્ર તરીકે ઉપયોગ કરીને મનુષ્યને ઉપદેશ આપવામાં આવ્યો છે તો આવી જ એક કથા વાર્તા આપણે અહીં જોઈશું બકરી અને તેના બચ્ચાની વાર્તા અહીં રજૂ કરવામાં આવી છે આ વાર્તા અજાણ્યા માણસોનો વિશ્વાસ ન કરવાની શીખ આપે છે આ વાર્તા પરથી શું શીખ મળે છે તો અજાણ્યા માણસ આપણે ઓળખતા ન હોય એવા માણસ ઉપર કોઈ દિવસ વિશ્વાસ કરવો નહીં તો મિત્રો હવે આપણે જોઈશું પાઠ પાઠમાં એક પહેલું ચિત્ર છે એ ચિત્રની બાજુમાં સંસ્કૃતમાં લાઈન છે એટલે એટલે કે તમારી વાર્તા છે એકમ એકમ વનમ એક અને વનમ એટલે જંગલ એક જંગલ છે વને એકા અજા અસ્થિ વને એટલે જંગલમાં અને અજા એટલે શું બકરી જંગલમાં શું છે સાવસ્ય પુત્રમ વધતી સા એટલે કે તે સા એ સ્ત્રીલિંગ સૂચક શબ્દની આગળ આવે છે સા એટલે તે સ્વસ્ય સ્વ એટલે કે પોતાનો સ્વસ્ય પુત્રમ વદતી પુત્રને કહે છે તે પોતાના પુત્રને એટલે કે બચ્ચાને કહે છે એટલે કહે છે પુત્ર એટલે કે બેટા અહમ બહિહ ગચ્છામી અહમ એટલે હું અને બહિહ એટલે શું તો બહાર અને ગચ્છામી એટલે

અજા વનમ ગચ્છતી અજા એટલે બકરી બકરી જંગલમાં જાય છે અજા વનમ એટલે કે જંગલ અને ગચ્છતી એટલે જાય છે અજા વનમ ગચ્છતી બકરી જંગલમાં જાય છે શિશુ અપી અનુસરણમ કરોતી શિશુ એટલે શું તો બચ્ચું અપી એટલે પણ અનુસરણમ એટલે કે તેની પાછળ અને કરોતી એટલે જાય છે બચ્ચું પણ તેની પાછળ જાય છે શિશુ માર્ગમ વિસ્મરતી શિશુ એટલે બચ્ચું અને માર્ગ એટલે રસ્તો અને વિસ્મરતી એટલે ભૂલી જાય છે બચ્ચું રસ્તો ભૂલી જાય છે અતઃ સહરોદિતી અતઃ એટલે આથી સહ એટલે તે અને રોદીતી એટલે રડે છે આથી તે શૃંગાલહુમ પશ્યતી શૃંગાલહ એટલે શું તો શિયાળ શિયાળ સિસુમ એટલે કે બચ્ચુને અને પશ્યતી એટલે જુએ છે શિયાળ બચ્ચાને જુએ છે સહ સુકોમલમ માંસમ ખાદીતુમ ઈચ્છતી સહ એટલે તે અને સુકોમલમ એટલે કે કૂણું માસમ ખાદીતું ઈચ્છતી એટલે કે માંસ ખાવા ઈચ્છે છે તે કૂણું માંસ ખાવા ઈચ્છે છે હવે બકરી પેલા બચ્ચાને કહે છે કે હું જલ્દી આવી જઈશ તું અહીં જ રહેજે પરંતુ બચ્ચું એની માની પાછળ પાછળ જાય છે અને રસ્તામાં એ રસ્તો ભૂલી જાય છે અડધે રસ્તે જાય છે અને પછી એ રસ્તો ભૂલી જાય છે અને બચ્ચું રડવા લાગે છે એટલામાં પેલા બચ્ચાને રડતું જોઈને એક શિયાળ ત્યાં આવે છે અને શિયાળના મનમાં શું હોય છે કે આ એક નાનું બચ્ચું છે એટલે એનું કૂણું માંસ મને ખા ખાવા માટે મળશે અને બચ્ચું પણ પાછું એકલું છે એટલે હું એને સમજાવીને મારી સાથે લઈ જઈશ એવું શિયાળના મનમાં વિચાર આવે છે હવે જોઈશું ચિત્ર નંબર ત્રણ શૃંગાલહ વદતી શૃંગાલ એટલે કે શિયાળ બોલે છે ભવાન કહ તમે કોણ છો ભવાન કહ એટલે તમે કોણ છો કિમર્થમ રોદીતી પ્રશ્ન કરે છે શા માટે રડો છો સમસ્યા જ્ઞાતવા ઇતિ કરુણતયા સહ વદતી સમસ્યા જ્ઞાતવા એટલે કે સમસ્યા જાણીને અતિ કરુણતયા સહ વદતી અતિ એટલે કે ખૂબ જ દયાથી તે કહે છે કોણ કહે છે શિયાળ એટલે શિયાળ પેલું બચ્ચુ પાસેથી બધી વાત જાણી લે છે અને પછી ખૂબ જ દયાથી તે કહે છે ચિંતા માસ્તુ ચિંતા માંતું માં એટલે ન નકારાત્મક શબ્દ છે ચિંતામાં સતતું એટલે ચિંતા ન કરો અહમ માતુઃ સમીપ નેસ્યામી અહમ એટલે હું માની પાસે લઈ જઈશ હું તને તરી મા પાસે લઈ જઈશ મયા સહ ચલ મારી સાથે ચાલો મયા સહ એટલે મારી સાથે ચાલો સા પેલું બચ્ચુને પ્રશ્ન કરે છે કે તમે કોણ છો ક્યાં રહો છો શા માટે રડો છો એ બધા પ્રશ્ન કરે છે અને એની પાસેથી બધી વાત જાણી લે છે પછી એ બચ્ચુને કહે છે કે તું ચિંતા ન કરીશ હું તારી માને ઓળખું છું અને હું તને તારી મા પાસે લઈ જઈશ આવું શિયાળ કોને કહે છે બકરીના બચ્ચાને કહે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં ચિત્ર ત્રણ સુધી જ આ પાઠ જોઈશું બાકીનો પાઠ આપણે બીજા પીરિયડમાં જોઈશું હું તમને આ પાઠનું પીડીએફ મોકલીશ જે તમારે તમારી સંસ્કૃતની નોટમાં સુંદર અક્ષરે લખવાનું રહેશે થેન્ક યુ